આગળ વાત કરીશું બનાસકાંઠાની તો જિલ્લાના સરહદી પંથકમાં ગઈકાલે સાંજથી વાવાઝોડાથી અસર જોવા મળી હતી ત્યારે મોડી સાંજ સુધી સરહદી પંથકના કેટલાક ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે સાથે જ કેટલાય ઘરોના પતરા પણ ઉડી પડ્યા છે ગઈકાલે બપોર બાદ ચાલુ થયેલા વરસાદ થઈને અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે ક્યાંક વૃક્ષો તો ક્યાંક રહેણાંક મકાનોના પતરા પણ ઉડી પડ્યા છે ભારે વરસાદ લઈ સરહદી વાવ અને થરાદ વિસ્તારના કેટલાક ગામોના ખેતરોમાં પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે આ પ્રકારે બનાસકાંઠાની અંદર પર બિપોર જોઈ વાવાઝોડાની જે અસર છે તે યથાવત જોવા મળી રહી છે સરહદી પંથકમાં ગઈકાલ સાંજથી વાવાઝોડાની અસર જોવા મળી હતી ત્યારે મોડી સાંજ સુધી સરહદી પંથકના કેટલાક ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો જેને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે કેટલાક ઘરોના પતરા પણ ઉડી પડ્યા છે સાથે જ ગઈકાલ બપોર બાદ થયેલા વરસાદને લઈને અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે ક્યાંક વૃક્ષો તો ક્યાંક રહેણાંક મકાનોના પતરા ઉડી પડ્યા છે જિલ્લાના સરહદી પંથકમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે ત્યારે થરાદ વાવ વિસ્તારમાં પણ ગઈકાલે મોડી સાંજથી પવન સાથે વરસાદ પડ્યો હતો જેને લઈ કેટલાય ગામોમાં ભારે વરસાદને લઈ ખેતરોમાં રહેઠાણ મકાનના પતરા પણ ધરાશાયી થયા હતા જોકે વરસાદને લઈ અને ખેતરો જળબંબાકારની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જોકે થરાદના પડોદર ગામે એક સામાન્ય વરસાદને લઈ ખેડૂતોના ખેતરોમાં ભારે વરસાદથી પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા હતા જોકે જાનહાનિના કોઈ પણ સમાચાર હજી સુધી મળ્યા નથી વસરામ ચૌધરી બુલેટિન ઇન્ડિયા બનાસકાંઠા